ફાઇનાન્સ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા દોરાજી નાકીએ મહત્વના સમાચાર પર. તો દોરાજીનો પ્લેટ એના ધારાસભ્ય લલિત વસોયાના પોસ્ટર ઉપર કાળી શાહી લગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે શુભેચ્છા બેનર ઉપર પણ જો લગાડી પોસ્ટર પર કાળી શાહીથી વસોયા પોસ્ટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. દિવાળીની શુભેચ્છા આપતા પોસ્ટર ઉપર કાળી શાહી લગાડીને વિરોધ ઉભો કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજુબાજુ ધોરાજીનો ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયો અને આ પોસ્ટર પર કાળી શાહી લગાડીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. ત્યારે શુભેચ્છા બેનર ઉપર પંજો લગાડી પોસ્ટર પર કાળી શાહીથી વસોયાના પોસ્ટરનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવતા તેમાંથી એક શખ્સને એક ફોરવેલમાં આવે છે અને પોસ્ટર પર શાહી લગાડે છે અને અંદર ગાડીની અંદર બેઠેલી વ્યક્તિ ફરીથી કોંગ્રેસ પાર્ટીનો સિમ્બોલ લગાડવા માટે ફરીથી મોકલવામાં આવે છે. આ બધા સીસીટીવી ફૂટેજ મળાવ્યા છે ત્યારે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરવા જવાના હતા અને જે શખ્સે આ કૃત્ય કર્યું છે તેની સામે કાનૂની પગલાં લેવા માટે ફરિયાદ નોંધવામાં આવશે. દિવાળીના તહેવાર પ્રસંગે ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં લોકોને દિવાળીની અને બેસતા વર્ષની શુભેચ્છાઓ આપવા માટે મારા કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. પ્રથમ આ પોસ્ટરની અંદર કોંગ્રેસ પાર્ટીનું સિમ્બોલ નથી, કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોના ફોટા નથી ને લઈને અમુક મિત્રો દ્વારા વિવાદ ઊભો કરવામાં આવ્યો. એ વિવાદ શાંત થતાં આ લગાવેલા પોસ્ટરો પૈકી એક પોસ્ટર ઉપર શાહી લગાડવામાં આવી અને ફરીથી વિવાદ ઊભો થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. આ પોસ્ટર ઉપર શાહી ધોરાજી કે ઉપલેટા વિસ્તારના કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લગાડવામાં નથી આવી, પરંતુ બહારથી આવી અને એક વ્યક્તિ ફોટા ઉપર શાહી ઉડાડે છે, મીડિયાને ફોન કરે છે અને મીડિયાના મિત્રો આવી અને મીડિયાની અંદર આ વિવાદને ચગાવે છે. મારે મીડિયાના માધ્યમથી આવું હીન કક્ષાનું કૃત્ય કરનારા વ્યક્તિને કહેવું છે કે તમારામાં તેવળ હોય તો સામે આવીને વિરોધ કરો. આવી હલકટ અને હલકી રાજનીતિ ના કરો અને અમે આવું કરવા ઉપર ઉતરશું તો તમારા પોસ્ટર ઉપર કે તમારા ફોટાઓ ઉપર શાહી નહીં ઉડાડી, અમારામાં તેવળ છે, તમારું મોઢું આવીને કાળું કરવાની. એટલે મહેરબાની કરી અને લોકોના હિતની વાત હોય, લોકોના પ્રશ્ને રાજનીતિ કરો, પરંતુ કોઈની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન ન કરો. રાશમિન ગાંધી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. કાશ્મીરના સરહદે પાકિસ્તાનના સ્નાઈપર એક્ટ શરૂ થઈ ગયા છે ત્યારે ચાર જવાનો શહીદ થયા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક વિસ્તારમાં પાકિસ્તાનના સ્નાઈપર ફાયરિંગમાં ગઈકાલે વધુ એક સૈનિકની શહીદ થયો છે. કાશ્મીરના સરહદે પાકિસ્તાનના સ્નાઈપર એટેક શરૂ, ચાર જવાનો શહીદ. પૂંછમાં જમ્મુ કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના વિસ્તારમાં પાકિસ્તાની સ્નાઈપરના ફાયરિંગ ગઈકાલે વધુ એક સૈનિક શહીદ થઈ ગયો હતો અને એકને ગંભીર ઇજાઓ થઈ છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તામાં જણાવ્યા અનુસાર પાકિસ્તાની સ્નાઈપર્સ સતત ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ચાર જવાનો સ્નાઈપરની ગોળીઓથી શહીદ થયા છે. સરહદ પર પહેલીવાર પાકિસ્તાન આ રીતે સ્નાઈપર તહેનાત કરીને ભારતીય સેનાના જવાનો પર હુમલો કરી રહ્યું છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે સ્નાઈપરના એટેક પાછળ પાકિસ્તાનની કોઈ નાપક ચાલ હોવાનો અંદેશો છે. ગુપ્તચર એજન્સીઓના ચોંકાવનારા અહેવાલો અનુસાર પાકિસ્તાન સતત આ પ્રકારના સ્નાઈપર એટેકથી ભારતીય જવાનોનું ધ્યાન બીજી તરફ ખેંચી રહ્યું છે અને આ એટેકની આડમાં સરહદથી મોટા પાયે આતંકીઓની ઘૂસણખોરી કરવાની કોશિશ થઈ રહી છે. ગત શનિવારે અને રવિવારે પણ રૌજોરી જિલ્લાના સુંદરબની અને નેશેરા સેક્ટરમાં બે સૈનિક પાકિસ્તાની સ્નાઈપરની ગોળીનો શિકાર બન્યા હતા, જ્યારે એક દિવસ પહેલાં જ આ પ્રકારનું સ્નાઈપર એટેકમાં જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સેનાના એક પાર્ટનરનું મોત થયું હતું. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવાનું ષડયંત્ર રચ્યા બાદ પાકિસ્તાને ફરીથી એક વખત જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સતત ફાયરિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને નિયંત્રણ રેખાની નજીકના વિસ્તારમાં મુખ્ય ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાની રેજન્સ તેમના સ્નાઈપર
સતત કરવા આપી રહ્યા છે. આ કારણે તેમને શોધીને ઠાર મારવા હાલ શક્ય નથી. ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે નિયંત્રણ રેખા પર કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેમાં એક જવાન શહીદ થયો હતો. લાન્સ નાયક એન્ટોની સેબિસ્ટિયન કે એમ સ્નાઈપર એટેકમાં ગંભીર રીતે ઘવાયા હતા અને બાદમાં તેમનું મોત થયું હતું. હવાલદાર મારી મુથુડી ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ રવિવારે પણ રાજૌરી જિલ્લામાં LOC પર પાકિસ્તાની સ્નાઈપરે સેનાના જવાનને ગોળીઓ મારી હતી. એ હુમલામાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના શ્રીરામપુર ગામના નિવાસી નાયક ગોસાવી કેશવ સોમગીર શહીદ થયા હતા. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ફાયરિંગ અને સ્નાઈપર એટેકને ધ્યાનમાં રાખી BSF અને સેતા અને સંવેદનશીલ સેટોમાં એલર્ટ રહેવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહથી જે રીતે સરહદે અને ખાસ કરીને SOC પર ફાયરિંગ કરી રહ્યું છે તે જોતા સેનાને અધિકારીઓ માટે કોઈ મોટા ષડયંત્રની આશંકા વ્યક્ત કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગુજરાતના રમખાણનો મામલો સામે આવ્યો છે ત્યારે PM મોદીની ક્લીન ચીટ વિરુદ્ધ ઝાકિર જાફરીની અરજી પર SC કરશે સુનાવણી. ત્યારે ગુજરાતમાં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણને લઈને રાજ્યના તત્કાલીન CM નરેન્દ્ર મોદીની ક્લીન ચીટ આપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં 19 નવેમ્બરે ચુકાદો સંભળાવવાના છે. PM મોદીની ક્લીન ચીટ વિરુદ્ધ ઝાકિર જારીફની અરજી પર SC કરશે સુનાવણી. ત્યારે ગુજરાતમાં ગોધરા કાંડ બાદ રમખાણને લઈને રાજ્યના તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ ક્લીન ચીટ આપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં 19 નવેમ્બરે સુનાવણી થશે. આ મામલે મોદી અને અન્યને SIT ની ક્લીન ચીટને બરકરાર કરવા રાખવા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને ઝાકિર જારીફે સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી કરી હતી. મંગળવારે ઝાકિર જારીફની અરજીની સુનાવણી કરતા જસ્ટિસ AM ખાનવિલનની બેન્ચે કહ્યું હતું કે તેઓ આ મામલે 19 નવેમ્બર વધુ સુનાવણી કરશે. અરજીમાં લખ્યું હતું કે વર્ષ 2002માં ગોધરા કાંડમાં થયેલા રમખાણને સંબંધે રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને SIT એ આપેલી ક્લીન ચીટને બરકરાર રાખવા નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો. દિવંગત પૂર્વ સાંસદ એહસાસ જારીફની પત્ની ઝાકિર જારીફ અને સામાજિક કાર્યકર્તા તિસ્તા શીતલવાડાના NGO સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ રમખાણના પાછળ મોટો ગુનાકીય ષડયંત્ર જણાવ્યું હતું, જેમાં આરોપી તરીકે નરેન્દ્ર મોદી અને અન્યને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીન ચીટને બરકરાર રાખવા મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધ પુનઃવિચારણા અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરાઈ હતી કે મોદી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત 59 અન્યને ષડયંત્રમાં કથિત રૂપથી સામેલ હોવાના અંગે આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કેસની ફરીથી તપાસ કરવા માટે નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બગસરા પાસેના મોટા મુંજીયાસર ગામે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં લોકોના કથાનું રસપાન કરાવી અને રોજ હજારોના ભાવિક ભક્તો ભજન તેમજ ભોજનના ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે ભવ્ય ભગવત કથા દ્વારા પૂજ્ય રામદાસ બાપુ તેમજ સમસ્ત મોટા મુંજીયાસર ગામના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ત્યારે હાલ આ સપ્તાહમાં પરમ ભક્ત પરમાત્મા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તથા જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની આસ્થાભેર મોટા મુંજીયાસર ગામે તપસ્વી સાધુના 108 રામદાસ બાપુની પ્રેરણાદાયી યોજવામાં આવેલ હતી. ચિત્રા માતા અને સિદ્ધેશ્વર મહાદેવની અસીમ કૃપાથી મોટા મુંજીયાસર ગામના શ્રીમદ ભાગવત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી સૌરાષ્ટ્રના જાણીતા ભાગવત કથાકાર શાસ્ત્રી જનકભાઈ મહેતા બિરાજે તો પોતાની સંગીતમય શૈલી કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ જન્મનંદ મહોત્સવ આયોજન કરી લોકોમાં ગોકુળમય વાતાવરણ સર્જાય અને નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે 7 દિવસથી કથા દરમિયાન હજારોની સંખ્યામાં મોટા મુંજીયાસર ગામે પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુના સાનિધ્યમાં લોકકથાનું રસપાન કરવા માટે પધારી રહ્યા છે. દરરોજ બપોરે હજારોની સંખ્યામાં ભક્તો પૂજ્ય બાપુને ત્યાં પ્રસાદ લે છે અને આ કથા દરમિયાન રાત્રે ભજન ગરબા અને સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે અને તમામ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજનના પૂજ્ય બાપુના આશીર્વાદથી ઉજવણી કરવામાં આવી રહેલ હોવાનું પ્રતિભાઈ વાળાએ જણાવ્યું હતું. અશોક મણવાણી સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક.
સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું સુખમય શાંતિમય સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને એનએસ ગુજરાતને પણ શુભકામના એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું એમ આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહા આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે હું અરવિંદ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે યાદવ મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો વિદ્યાર્થીઓ બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું સાથ સાથ મેં એનએસ ટ્યુબ ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं जीवन आप सभी का मंगलमय रहे सुखमय रहे समृद्ध रहे इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें उज्जवल भविष्य की तरफ रहें इसकी मैं ईश्वर से कामना करता हूं जय हिंद जय भारत
दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर, जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहें और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। જયપુર સેના ખેસરડા રોડ પર ભાદર ગાલોરી અને સુરુ એમ ત્રણ નદીઓનું સંગમ થાય છે તે નદી કાંઠે નાળાપત વિસ્તારમાં આજે શહેરમાં વસવાટ કરતા હજારો ઉત્તર ભારતીયો ઉમટી પડ્યા હતા। ઉત્તર ભારતીયોના નૂતન વર્ષ બાદ આવતી કાર્તિક મહિનાનું છઠનું વિશેષ મહત્વ હોય છે, જેમાં ઔદ્યોગિક શહેરના જેતપુરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીયો, જેમાં ઘણા તો બે બે પેઢીઓથી વસવાટ કરે છે, તે સ્થાનિક તહેવારો સાથે પોતાના આ છઠ પૂજાનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી નદી કાંઠે ફટાકડાઓની આતિશબાજી કરીને ઉજવ્યો હતો। આમ તો છઠ પૂજાના તહેવાર ચાર દિવસનો છે, જેમાં ચોથના દિવસે ઉપવાસ રહીને સાંજે દૂધીનું શાક આરોગીને ઉપવાસ છૂટવાનો, બીજા દિવસે પાંચમે ખરના નામની શાકભાજીનું શાક આરોગીને ઉપવાસ છૂટવાનો, અને ત્રીજા અને મુખ્ય દિવસ એટલે છઠ છે, જેમાં વહેલી સવારે સૂર્યનારાયણના દર્શન કરી ઉપવાસ રહેવાનો અને સાંજે નદી કાંઠે વાંસના બનાવેલા સુંડલામાં ફડફડાડી તેમજ શેરડીના સાંધાઓ રાખી આથમતા સૂર્યની પૂજા કરીને અને ત્યાં જ ફટાકડાઓની આતિશબાજી કરી હતી અને ધૂમધામથી ઉજવણી પણ કરી હતી। એ છઠ પૂજા કા પર્વ હૈ, આજ સે 10 સાલ પહેલે યહાં શરૂઆત હુઈ હૈ ઇસકી, ધીરે ધીરે જનસંખ્યા બઢતી જા રહી હૈ। યે પૂજા માતા અપને બચ્ચો કે લિયે કરતે હૈ ઔર પતિ કે લિયે ભી કિયા જાતા હૈ ઇસકા પૂજા। આગે ફિર હમ લોગ યહાં ધૂમધામ સે મનાતે હૈ ઇસકો, धीरे धीरे जनसंख्या बढ़ती जा रही है, सब सबका देन है, मिलजुल के सब मिला मनाते हैं इसको। हम लोग शाम को सूर्य जब ये डूबता है तो लोग उसका पूजा शुरू होता है और कल सूर्य डूबते हुए। फारूक मदन साथ एनएस गुजरात न्यूज जेतपुर। द्वारका जिला नगड़िया गांव में आर्थिक संक्रमण ने कारण वधु एक खेडूते आत्महत्या करी छे, तेरे खेडूते आर्थिक संक्रमण ना कारण गैस से टिकड़ियो पी लेता तेनु मौत निपजियो छे। જમકલિયાણપુર તાલુકાના 900થી વધુ વસ્તી ધરાવતા નગડિયા ગામમાં એક યુવા ખેડૂતે આર્થિક સંક્રમણના કારણે ગેસની ટીકડીઓ પી લેતા તેમનું મોત થયું છે। આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી નગડિયા ગામના વિરમભાઈ હાતિયા કુટી નામના 33 વર્ષના યુવાને દવા પીને આપઘાત કરી લેતા આ નાના પરિવારનો માળો વિખરાઈ ગયો હતો। નાના એવા ખૂટી પરિવારના મોભી એવા મોટા દીકરા વિરમભાઈ ખૂટી પોતાના પરિવારનું ગુજરાન ખેતી પર ચલાવતા હતા, ત્યારે બે વર્ષથી ઓછી મોસમ થયેલ હોવાને કારણે આ વર્ષે પણ સાવ નહિવત વરસાદ થવાને લીધે પાક નિષ્ફળ ગયો છે। તેને કારણે વિરમભાઈ ખૂટી એક તરફ સરકારે 2 લાખના કર્જ હેઠળ હતા તો બીજી તરફ આ ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવતા વિરમભાઈના પિતા હાથેભાઈના ખૂટીને કેન્સર થયેલ હોવાનું જાણવા મળ્યું છે। 7 લાખ જેટલા ખર્ચની સાથે ઉછીના ઉધાર કર્યા હતા, ત્યાં પોતાના નાના ભાઈ ભરતભાઈના લગ્નમાં 3 લાખ જેટલો ખર્ચ આવ્યો અને ઉપરથી સરકારે લેણું 2 લાખ હોવે છેલ્લે કેટલા દિવસથી પોતે મૂંઝવણમાં જીવી રહ્યા હતા। આ બાબતે પોતે બેચેન રહેતા કોઈ સગા સંબંધી પણ કર્જથી સતત ચિંતામાં જીવતા હતા।
નાના એવા નગરી ગામમાં યુવાન ખેડૂતે આપઘાત કરતા સમગ્ર ગામમાં ગમગીન છવાઈ ગઈ હતી. વિરમબાઈ ઉપર અંદાજે આશરે 15 લાખ જેટલો કર્જ થઈ ગયો હોવાથી ગેસની ટીકડી પી લેતા મોતને વહાલ કર્યું હોવાનું તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. શનિવારના દિવસે બપોરના 3:30 કલાકે આસપાસ પોતાની વાડીએ ગેસની ટીકડી પી લેતા તેમના પરિવાર દ્વારા પહેલા પોરબંદર સારવાર રીતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તબિયત લથડતા તેમને જૂનાગઢના ડૉક્ટર વડાલિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોત પહેલા વિરમબાઈએ પોરબંદર તેમના પિતરાય કાકા લાલુભાઈને આર્થિક સંક્રમણને લીધે દવા પી લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે વિરમબાઈના પરિવારમાં બે નાની પુત્રી અંજલિ 7 વર્ષ અને જયેશ 4 વર્ષની છે અને પોતાની પત્ની અને નાના ભાઈ સાથે માતા પિતા અને વૃદ્ધ દાદી માને એકલા છોડ્યા ગયા હતા. તેમના પરિવારના પોતાના મા અને તેમજ દાદી હજુ 3 દિવસથી મોઢામાં અન્ન પણ નથી નાખ્યું. ત્યારે નાના ખેડૂત પરિવારના યુવા મોભી દવા પીને જિંદગી ટૂંકવી લેતા નાના પરિવારનો માળો વિખરાઈ ગયો હતો. ત્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાને અછટસ જાહેર કર્યા પણ હજુ સુધી કોઈ સહાય ખેડૂત સુધી પહોંચી ન હતી. આ રીતે ખેડૂતોની આત્મહત્યામાં વધારો થાય છે. તેના કરતાં તો સમયસર ખેડૂતોને આર્થિક બોજ હેઠળ દબાયેલા ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય આપી દેવામાં આવતી હોવાનો તો અનેક ખેડૂતો દ્વારા આવી આર્થિક સંગ્રામથી આવા પગલાંના ભરે ત્યારે આ ખેડૂતો દ્વારા પરિવારના ભાવ પૂછવામાં પણ ક્યાંક તંત્ર સૂતું હોય તેવું લાગી રહ્યું હતું. તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવતી નથી ત્યારે ખેડૂતોની આત્મહત્યા જેવી બાબતોમાં પણ તંત્રની આવી ઉદાસીનતા કેટલા અંશે વ્યાજબી છે. મારા ભાઈનું નામ વિરમભાઈ આથિયાભાઈ કુટી. એને દવા પીધી છે. આ વર્ષ નબળું છે, કરજામાં ભરાઈ ગયેલ છે. પાપા બીમાર હતા, એના વાહે ઓપરેશન કરાવ્યું ને ખર્ચામાં બહુ ભરાઈ ગયા એટલે કરજો થઈ ગયો, એટલે મારા ભાઈએ દવા પીધી થઈ ગયા. નામ છે લાભુ દુદા કુટી. હું રામ વખલ્લા. આથિયાભાઈ મારા મોટાપાના દીકરા થાય. એ આથિયાભાઈને 2 વર્ષ પહેલાં કેન્સર હતો. 7-8 લાખ રૂપિયા ઓપરેશનમાં ખર્ચ કીધો અને 2 વર્ષ ત્યાં સતત માઠા પડે. આ વર્ષે પણ માઠું, આ વર્ષે બિયારણી ન થાય, ખર્ચાઈ નતો પડે. એટલે એનો દીકરો જે એનો વ્યવહાર અલગતો હોય, વિરમભાઈ ખૂટી, એ કરજાના હિસાબે ભરાઈ ગયો હતો અને 2 લાખ રૂપિયા તો સરકારી લેણો હતો અને બાકી તો બીજા એણે વ્યવહારની બીજા ઉપાય લેવાનું. એના પાસે 17-18 લાખ રૂપિયા એણે લેણું હતો. એ ક્યાંથી લેવો એ કોઈનું નામ ન હતું, એ ખુદ જાણે. હવે કોઈ લેણાવાળો કોઈ આવીને કયું નથી કે વિરમભાઈ મારા પાસેથી એટલા રૂપિયા લેગો હતો, બાકીના ભાઈ કરજો હોતો એ પાકા ખબર છે. કારણ કે આટલા વર્ષના અંદર એના ભાઈના લગ્ન કીધા, એના બાપાનો ઓપરેશન કરાવ્યું, દવાખાનાના ખર્ચા અને બીજા નંબરના અંદર 3 વર્ષ ત્યાં એને બિયારણ જ થાય અને આ વર્ષે તો બિયારણ પણ જ થતું બરોબર ને. રાતની દી એ જંખના જ કરતો. જઈયા પૂછ્યા કે કાં ટેન્શન હતા કે મારા ઉપર કરજો, અમે કહેતા કરજો તો જીવતા હે તો ભરાઈ જાય 2 વર્ષ પછી. એટલે એ આ 3 વર્ષ ત્યાં સતત રાહ જોતો હોય કે આ વર્ષ સારું થાય તો ભરા, આ વર્ષ સારું થાય તો ભરાય. હજી લગ્નમાં કોઈ આ ચેનલવાળા અમારી પાસે પહેલી મુલાકાત લેવા આવ્યા. 3 દિવસ ત્યાં આ ભાઈ ઓફ થઈ ગયો. હજી લગ્નમાં અમને સરકાર કોઈ ધો પૂછવા આવી નથી. આ ચેનલવાળા એની રીતે જાણીને આવ્યા. અમે ચેનલવાળાને ફોનય નથી કીધા. અમે ભાઈને ઓળખતાય નથી કે કોણ હે ને ક્યાંના હે. એની વાળી ગોતે ને આવ્યા, ફોન નંબર ગયા ગોતે અને એ આવ્યા. એટલે એનો ખૂબ ખૂબ આભાર કહેવાય. બાકી સરકારે અમને કોઈ ધ્યાન દીધું નથી કે કોઈ પણ ગામનો વડીલ પણ નથી આવ્યો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. રેલવે તંત્ર બનશે પેપરલેસ, ત્યારે તમામ સર્ક્યુલર હવે રહેશે ડિજિટલ. ત્યારે કાગળની બચત અને જાળીની સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા ગુજરાત સહિત દેશોમાં રેલવે સ્ટેશન પર ટ્રેનના આરક્ષિત ડબ્બા પર રેઝર્વેશન ચાર્ટ ન ચોંટાડવાના નિર્ણયને મળેલી સફળતા બાદ હવે રેલવે સદંતર કાગળ પ્રથા બંધ કરવામાં આવશે. રેલવે તંત્ર બનશે પેપરલેસ, તમામ સર્ક્યુલર હવે રહેશે ડિજિટલ. ત્યારે કાગળની બચત અને જાનની સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા ગુજરાત સહિત દેશના રેલવે સ્ટેશન પર ટ્રેનને આરક્ષિત ડબ્બાઓ પર રિઝર્વેશન યાર્ડના ચોંટાડવાના નિર્ણયને મળેલી સફળતા બાદ હવે રેલવેમાં સદંતર કાગળ પ્રથા બંધ કરવામાં આવી રહી છે. રેલવે તંત્રે અમદાવાદ સહિતના રાજ્યના તમામ ઝોનને આદેશ આપી દીધો છે કે રેલવે દ્વારા ડિપાર્ટમેન્ટમાં થતા તમામ સર્ક્યુલર ફરજિયાત ઓનલાઈન કરવા. કાગળની બચતના ભાગરૂપે રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પણ મેલ અને વોટ્સએપ કે અન્ય માધ્યમથી ડિજિટલાઇઝેશન કરવામાં આવી હતી. રેલવેના આ નિર્ણયથી અમદાવાદના રેલવેના તંત્રમાં મહિને 5,000 જેટલા કાગળની બચત થશે. રેલવેના તમામ સર્ક્યુલ હવે ઈ ડાક દ્વારા મોકલવામાં આવશે. અધિકારી અને કર્મચારી લોગ ઇન પાસવર્ડ દ્વારા તેને જોઈ શકશે.
રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે કમ્પ્યુટરમાં હાલ માત્ર ફાઇલ જ ચાલે છે, તેમાં માત્ર 10 કાગળના પ્રિન્ટની લિમિટ છે. હવે સર્કિલ બંધ થતાં 500 કાગળનું 2.18 કિલો વજન થાય છે, છતાં મહિને 5000થી વધુ કાગળની બચત થશે, તેથી મહિને 11 કિલો જેટલા કાગળની બચત થશે. હાલમાં પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને અંડરવિઝન ડિગિટ સિસ્ટમના મોબાઇલ એપ કાર્યરત છે. દિવાળીના વેકેશન દરમિયાન હજારો મુસાફરો આ એપ દ્વારા ટિકિટ કઢાવી છે, તેના કારણે કાગળની બચત થઈ છે. મોબાઈલ પર કઢાવેલ ટિકિટનું પેમેન્ટ રેલવે વોલેટ મારફતે કરવામાં આવે છે, તેથી ટ્રેનને પ્રવાસ દરમિયાન માત્ર ડિજિટલ ટિકિટ જ બતાવવાની જ રહેશે. ત્યારે પ્રવાસીઓ આ વોલેટમાં લઘુત્તમ 100 રૂપિયા અને મહત્તમ 5000નું બેલેન્સ રાખવું જરૂરી છે. હાલમાં કાગળની બચતના ભાગરૂપે માત્ર રેલવે પ્લેટફોર્મ પર કાયદા અનુસાર કાગળ તેમજ ડિજિટલ યાર્ડનું ચાર્ટ લગાડવામાં ચાલુ રાખવામાં આવ્યું છે. તો પ્રવાસીઓની સંખ્યાના આધારે રેલવે તંત્રનું A1 ABCDEFM 7 શ્રેણીમાં વર્ગીકરણ છે, જેમાં દેશભરમાં રેલવેનું કુલ 17 ઝોન છે. જે રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ચાર્ટ લગાડવામાં આવશે ત્યાં પ્લાઝામાં ગોઠવવામાં આવ્યા છે અને તે તમામ કાર્યરત છે. એવા સ્ટેશનો પર રિઝર્વેશન ચાર્ટ લગાડવાનું બંધ કરવામાં આવ્યું છે. તે તંત્રનો મુખ્ય આશય પેપરલેસ યંત્રણા ઊભી કરવાનો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમૂલ ડેરી પાસે વિવાદમાં સપડાય છે, ત્યારે ખરીદ ભાવમાં ઘટાડો કરતા નાના પાયાના માણસોને વધુ નુકસાન થશે, તેમજ આ બાબત પર કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં કાલે મિલન સમારોહ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ દૂધ ખરીદ ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો હતો એને લઈને પોતાના મત બધા સામે મૂક્યા હતા. મૂળ વાત એમ છે કે અમૂલ દ્વારા દૂધની ફેટ ખરીદ ભાવમાં ઘટાડો કરાયો. પ્રતિ કિલો ફેટના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. 590 રૂપિયા ચૂકવશે, જે અગાઉ 620 રૂપિયા પ્રતિ કિલો ફેટનો હતો. આમ પશુપાલકોને નુકસાન થશે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિની શરૂઆત સરદાર સાહેબના નેતૃત્વમાં અને એમની માર્ગદર્શન દોરવણી હેઠળ કરવામાં આવી અને એ વખતના કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો અને સહકારી આગેવાનોએ ગુજરાતમાં સહકારની ભાવનાથી આ દૂધ સંઘોની શરૂઆત કરવામાં આવી, જેનાથી કોઈ નફો કરવાવાળી આ કંપની નથી, પણ વધુમાં વધુ લાભ એના સભાસદોને મળે, પશુપાલકોને મળે એ ભાવના સાથે આ સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી હતી. પણ કહેતા દુઃખ થાય કે આજે મોટા ભાગના દૂધ સંઘો દ્વારા આને કંપની તરીકેનો વહીવટ કરતા હોય એ રીતે કરવામાં આવી રહ્યો છે. એક બાજુ દાણનો ભાવ વધારવામાં આવે, એક બાજુ ઘાસચારો મોંઘો થતો જાય, એક બાજુ પશુપાલનનો વ્યવસાય કરવો કોઈ પણ રીતે ના પોસાય એવા સંજોગો હોય ત્યારે પશુપાલકને પૂરતા ભાવ મળવા જોઈએ, એના બદલે દિન પ્રતિદિન આ દૂધ સંઘો દ્વારા દૂધના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે. એનાથી પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને જે નવી પેઢીના યુવાનો પશુપાલન તરફ વળ્યા હતા એ યુવાનો આજે પશુપાલનના વ્યવસાયથી દૂર થઈ રહ્યા છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. હાલના બુલેટિનમાં સમય ગયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. मैं जिग्नेश आर मौर्य, ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. मैं डॉक्टर हसमुख अग्रवाल, यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ. इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के, भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ. महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी सम्पन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे. ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ. NS ગુજરાત ન્યૂઝ ચેનલને
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय परिवार यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. નવસારી સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામસામું ફાયરિંગ થયું હતું, જેમાં એક શખ્સને ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિરાવળ ગામ નજીક દમણથી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી. આ દરમિયાન પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગર દ્વારા પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાથી પોલીસે કાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ભાવેશ ધીરુ રાઠોડ રહે છે અને નવસારીના વિરાળ ગામમાં સંજાણને પીઠના ભાગે ગોળી વાગી હતી.
નુસારીના એસપી વીએસએ મોરીએ જણાવ્યું હતું કે બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ અને એસઆરપીના જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી સર્વ બચાવમાં પીએસઆઈ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પણ કાર પર ફાયરિંગના 5 રાઉન્ડના ફાયરિંગ કરવામાં આવતા એક શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે અન્ય લોકો નાસી ગયા હતા. જેથી પોલીસે ઘટના સ્થળે 300 થી વધુ પેટી દારૂ અને 9 ફોરવ્હીલ સાથે એક મોપેડને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના બચાવમાં પોલીસ દ્વારા 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બુટલેગરની કાર પર ગોળીઓ વાગી હતી, સાથે મજૂરી કામે અર્થે આવેલા શખ્સો દોડા દોડી કરતા ભાવેશ નામના મજૂરને પણ ગોળી વાગી હતી. પોલીસે રેડ દરમિયાન 1 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો, સાથે જ બુટલેગરના વાહનો પણ પોલીસે ઝડપી લીધા હતા. દારૂ અને વાહનોનો જથ્થો ઝડપી લીધા બાદ ત્યારે અન્ય શખ્સો નાસી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ નવસારી પોલીસના અધિકારીઓ સુરત દોડી આવ્યા હતા, ત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમજ ઇજાગ્રસ્ત ભાવેશની મુલાકાત લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. અમદાવાદમાં ઇન્કમ ટેક્સ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને જેમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ શહેરના પ્રદેશ પ્રમુખ શશિકાંત પટેલ, પ્રભારી દિલીપ શર્મા અને હિંમતસિંહ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં ઇન્કમ ટેક્સ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત દેશ પ્રદેશ પ્રમુખ શશિકાંત પટેલ, પ્રભારી દિલીપ શર્મા અને હિંમતસિંહ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને ભારત સરકાર સામે, મોદી સામે અને ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. નોટબંધીના લીધે કોઈ પણ સામાન્ય માણસને કોઈ જ પ્રકારનો લાભ થયો નથી, ખાલી ને ખાલી સામાન્ય માણસ હેરાન જ થયો છે. આમ ભાજપ સરકારને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આડે હાથ લીધા હતા. ધરણા પ્રદર્શનમાં વધુ કાર્યકર્તાઓ ભેગા થઈ જતા પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે શશિકાંત પટેલ તથા દિલીપ શર્મા અને ભુવન ભટ્ટ જેવા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આજે નોટબંધીના 2 વર્ષ પૂરા થઈ ગયા છે. અમે છેલ્લા 2 વર્ષથી નોટબંધીનો સતત વિરોધ કરતા આવ્યા છીએ અને વિરોધ કરીશું, કારણ કે નોટબંધીથી કોને ફાયદો થયો છે એ પહેલો પ્રશ્ન મારો છે. શું દેશને ફાયદો થયો? શું આમ વેપારીને ફાયદો થયો? આમ જનતાને થયો? ખેડૂત ન થયો? વિદ્યાર્થી ન થયો? કે મોટા મોટા ઉદ્યોગપતિ ન થયો? આ નોટબંધી બંધ કર્યા પછીને કોનો મોટો ફાયદો થયો એ બહુ મોટો પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ ચંદ લોકોને, મુઠ્ઠીભર લોકોને નોટબંધીનો ફાયદો થયો છે, એ માલામાલ થઈ ગયા, એમાં કોઈ રાષ્ટ્રીય પક્ષ પણ આવે છે. નોટબંધીના નિર્ણયને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશની જનતા દેશના વડાપ્રધાન પાસે જવાબ માગી રહી છે, હિસાબ માગી રહી છે કે નોટબંધીનો નિર્ણય કરવા માટે અડધી રાત્રે તમે તગલગી નિર્ણય લીધો અને દેશની જનતાને જણાવ્યું હતું કે આ નોટબંધીના નિર્ણયથી દેશમાં કાળું નાણું બહાર આવશે, ભ્રષ્ટાચાર નાબૂદ થશે, દેશની સરહદો પર આતંકવાદને જે નાણાકીય સહાય મળે છે એ બંધ થશે, દેશમાં જે નકલી નોટોનું ચલણ ચાલે છે એ નાબૂદ થશે. આ 2 વર્ષના સમયગાળા દરમિયાન દેશની જનતાએ નોટબંધીના જે વરવા દ્રશ્યો જોયા છે કે બેંકની બહાર હજારોની સંખ્યામાં કતારો લાગી, ગરીબ માણસે ધંધો રોજગાર નોકરી છોડી અને પોતાની મૂડી લેવા માટે બેંકોની લાઇનમાં ઊભું રહેવું પડ્યું, એ બેંકોની લાઇનમાં કોઈ પણ કાળા નાણાંવાળો કે પૈસાદાર વ્યક્તિ જોવા ના મળ્યો, દેશનો ગરીબ દેશનો કિસાન જોવા મળ્યો અને એ લાઇનમાં ઊભા રહેતા રહેતા અનેક લોકોએ પોતાની જાન ગુમાવ્યા, અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર નોકરી ગુમાવી, નાના લઘુ ઉદ્યોગે પોતાના ધંધા ગુમાવ્યા, કુટીર ઉદ્યોગ લગભગ પડી ભાગ્યો, અનેક નાના મોટા વેપારીઓને ધંધામાં ખૂબ મોટું આર્થિક નુકસાન થયું, દેશની ગૃહિણીઓએ જે બચત કરેલા પૈસા હતા એ પણ તમે બેંકોમાં જમા કરાવ્યા અને એમની બચત પણ લૂંટી લીધી. ત્યારે 2 વર્ષ પછી દેશની જનતા તમને પૂછી રહી છે કે આ નિર્ણયથી તમે 15.44 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો જે બજારમાં હતી એમાંથી 99.3% નોટો પાછી જમા થઈ, એટલે કે કોઈ પણ જાતનું કાળું નાણું બહાર ના આવ્યું. એની સામે આ દેશના હિટલરે એક નિર્ણય લીધો અને નિર્ણય હતું નોટબંધીનું, અને આ નોટબંધીના કારણે આજે દેશની આર્થિક વિકાસ દર ધીમી પડી ગઈ છે તેવું ખુદ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશની જનતાની સામે સ્વીકાર્યો. આ નોટબંધીની કારણે વ્યાપાર ધંધાઓ પાયામાલ થઈ ગયા છે, આજે કાળું નાણું દેશમાં પાછું આવશે,
કાળું નાણાંની વાત કરનાર, ક્યાંક એવું લાગે છે કે કાળા નાણાં ધરાવનાર ભારતીય જનતા પાર્ટીના મળતિયા ઉદ્યોગપતિનું કાળું નાણું વ્હાઇટ કરવા માટેનું આ કાવતરું હતું, તેનું આ નિર્ણય હતું. આજે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં યુવાનો બેરોજગાર થઈ ગયા છે, વ્યાપાર ધંધાઓ પાયામાળ થઈ ગયા છે, ખેડૂતો તેમને એમની પેદાશના રકમ નથી મળતી, ખેડૂતો આજે દિન દહાડે આત્મહત્યાઓ કરી રહ્યા છે. આ સમગ્ર દેશમાં જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટે ક્યાંક ના ક્યાંક આ નોટબંધી અને જીએસટીનો જે કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી છે તેના કારણે દેશમાં આજે અફરાતફરીનો માહોલ છે, આર્થિક પરિસ્થિતિ ધીમી પડતી જાય છે, લોકો હેરાન પરેશાન છે. આ સમગ્ર બાબત લઈને આજે 2 વર્ષ પૂરા થયા છે ત્યારે નોટબંધીનો જે કાળો કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી છે તેના કારણે જેની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના માટે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે અને તેનો વિરોધ વ્યક્ત કરવા માટે આજે અમે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ભેગા થયા છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે દેશના વ્યાપાર ધંધાઓ ફરીથી ઊભા થાય, દેશના યુવાનો જે આજે બેરોજગાર છે તેમને રોજગારી મળે, ખેડૂતોને એમના ઉપજના પૈસાઓ મળે તેવી વ્યવસ્થા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ. પણ આ વ્યવસ્થા કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે અને આ નિષ્ફળતાના જ કારણે આજે દેશમાં પરિસ્થિતિ નિર્માણ થયું. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. હાલના બ્રીડિંગમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.